શ્રી સોમનાથ તીર્થના પ્રતિકાશ્રમ ખાતે દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સોમનાથ તીર્થમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સરગમ ગ્રુપ દ્વારા સુરીલા સુરથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી સોમનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા મોરારજી દેસાઈ ત્રિવેણી સંગમ ઘાટના શિલાન્યાસ તેમજ હિરણ ડેમ પ્રોજેક્ટના લોકાર્પણમાં આપેલ હાજરીની યાદગીરી રૂપે નોંધ લેવામાં આવી હતી. વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વં નઃ કુરુ પ્રજાભ્યો વયં નઃ વસુભ્યઃ વિશ્વાઃ. શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવ્યા છીએ ત્યારે આપણે બધા જ આપણા સ્થાન ઉપર ઉભા. સોમનાથ પ્રાણ પ્રતિષ્ઠા સુવર્ણ જયંતિ મહોત્સવના સમાપન કાર્યક્રમમાં જ્યારે આદરણીય વાજપેયીજી પ્રધાનમંત્રી હતા ત્યારે એના મુખ્ય અતિથિ તરીકે આ કાર્યક્રમમાં પધાર્યા હતા અને સોમનાથની બે મહત્ત્વના પ્રોજેક્ટની યાદો પણ એમની સાથે જોડાયેલી છે. જોગાનુજોગ એ દિવસે 31 ઓક્ટોબર એટલે સરદાર સાહેબની જયંતિ પણ હતી અને એ દિવસે એમના હસ્તે મોરારજી દેસાઈ ઘાટ નું શિલારોપણ અને હિરણ બે ડેમ યોજનામાંથી મીઠું પાણી અહીંયા સોમનાથ આવતા યાત્રિકોને મળે તે માટે યોજનાનું લોકાર્પણ પણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું અને આ બે મહત્ત્વની યોજના એમના હસ્તે અહીંયા શરૂ કરવામાં આવી હતી. ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી એવા અટલ બિહારી વાજપેયીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજે શ્રદ્ધાંજલિ આપવાનો આ કાર્યક્રમ અહીંયા ગોઠવવામાં આવ્યો છે. સ્થાનિક લોકો તેમજ ટ્રસ્ટ પરિવાર સમગ્ર ટ્રસ્ટ પરિવાર તરફથી વાજપેયીને એમને સદગતના આત્માને શાંતિ મળે એ માટે આજે ખાસ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ તેમજ શિવ ભજનનો આ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે.